શિક્ષક હિમાંશુ બારોટ સહિત બંનેનો જામીન પર છૂટકારો. સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો. રાકેશ વ્યાસની ધાક બેસાડતી કામગીરીથી ટ્યુશન ક્લાસમાં સરકારી શિક્ષકોની ગેરહાજરી. ભુજના ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલ ટ્યુશન ક્લાસ પર જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને તેની ટીમ દ્વારા પાડવામાં આવેલ દરોડા બાદ ટ્યુશન ક્લાસના સંચાલક અને માતૃશાહી કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિમાંશુ બારોટ અને ઋષિકેશ બારોટની એ ડિવિઝન પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી હતી. સરકારી અધિકારીને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 7 વર્ષની સજાવાળો ગુનો નોંધવામાં આવ્યો હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા જામીન પર છોડવામાં આવ્યા છે. આમ માત્ર 4 દિવસના સમયગાળામાં હિમાંશુ બારોટ અને ઋષિકેશ બારોટના ટ્યુશન ક્લાસ પર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 2 વખત દરોડા પાડવામાં આવ્યા છે. બંનેની પોલીસે વિધિવત રીતે અટકાયત કરી જામીન પર છોડવામાં આવ્યા છે. ત્યારે કાયદાકીય રીતે માતૃશાહી કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા હિમાંશુ બારોટને શાળાના સંચાલકો દ્વારા નોટિસ પાઠવી સસ્પેન્ડ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અને આ અંગેની વિગતવાર જાણ શાળાના સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા આ ટ્યુશન ક્લાસ પર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે પણ ફિલ્મી સ્ટાઇલના દ્રશ્યો સર્જાયા હતા. સંચાલક હિમાંશુ બારોટ માતૃશાહી કન્યા વિદ્યાલયમાં સરકારી શિક્ષક હોય આમ છતાં કાયદાને નેવે મૂકી ટ્યુશન કરાવતા હોવાથી તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે ખુદ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને તેમની ટીમના સ્નેહાબેન રાવલ, કિશોરભાઈ સોની, શ્રી જાડેજા, શ્રી તેરૈયા વગેરે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ટ્યુશન ક્લાસના બંને સંચાલકો દ્વારા તપાસનીસ અધિકારીને તપાસમાં સહયોગ આપવાને બદલે ફરજમાં રૂકાવટ કરી તપાસમાં બિલકુલ સહયોગ આપ્યો ન હતો. ગત તપાસ વેળાએ માતૃશાહી કન્યા વિદ્યાલયના સંચાલકો દ્વારા 10 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ ગઈકાલે ફરી વખત સરકારી શિક્ષક હિમાંશુ બારોટ ટ્યુશન કરતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. ત્યારે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. કૌશામતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં તપાસનીસ અધિકારી PSI શ્રી પટેલે જણાવ્યું હતું કે બંને સંચાલકોનું વિધિવત રીતે અટકાયત કરવામાં આવી છે અને જામીન લાયક ગુનો હોવાથી પોલીસ દ્વારા જામીન આપવામાં આવી છે.